હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત પોલીસ પીએસઆઈ અને એએસઆઈ તથા કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે એની વિશે આપણે વાત કરવા માટે આજે મળ્યા છીએ. તો ગવર્મેન્ટે જેમ જાહેરાત બહાર પાડી હતી તેમ પીએસઆઈની 431 જગ્યાઓ, જેમાંથી 241 સીધી ભરતી હશે અને બાકીની ખાતાકીય ભરતી હશે, અને 7300 કોન્સ્ટેબલની ભરતી ભરાશે આ જ વર્ષે. તો ડિસેમ્બરમાં લગભગ નોટિફિકેશન આવી જશે, હજુ સુધી નોટિફિકેશન આવી નથી. તો આપણને પરફેક્ટ સિલેબસ ખબર નથી કે એક્ઝામ પેટર્ન કે આ રીતનું હશે, પણ જે લાસ્ટ યર જે એક્ઝામ્સ લેવાની હતી એની ઉપરથી આપણને એક સિલેબસ અને પેટર્નની માહિતી મળે છે. તો આપણે લાસ્ટ યરનો સિલેબસ જોઈએ અને પેટર્ન જોઈએ. તો પેટર્નમાં પહેલાં હશે પ્રિલિમિનરી એક્ઝામ 100 ગુણની 1 કલાકની. પ્રિલિમિનરી એક્ઝામ માત્ર ક્વોલિફાઇંગ જ હોય છે, એના ગુણ તમારા મેરિટમાં કાઉન્ટ થતા નથી. તો એમ ખાલી માત્ર પાસ કરવા માટે હોય છે, કટ ઓફથી ઉપર માર્ક હોવા જોઈએ જેથી તમે પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરીને શારીરિક પરીક્ષા માટે ક્વોલિફાઈડ થઈ જાઓ છો. ઓકે, તો એના પછી બીજો સ્ટેપ હશે શારીરિક એક્ઝામ. શારીરિક એક્ઝામમાં હશે 50 ગુણની. એમાં બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ક્રાઇટેરિયા હશે, એ રીતના શારીરિક એક્ઝામ લેવાશે. એમાંથી પાસ થશો તો મુખ્ય પરીક્ષામાં પ્રવેશ મળશે. મુખ્ય પરીક્ષા 400 માર્કની છે. ઓકે, મુખ્ય પરીક્ષામાં 4 પેપર હશે ટોટલ. ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, જનરલ નોલેજ અને કાયદો અને કલમો. ઓકે, બધા જ પેપર 100 માર્કના અને 1.5 કલાકના, એટલે કે 90 મિનિટના હશે. હવે ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં તમે લાસ્ટ યરના પેપર ખોલશો તો તમને વ્યાકરણના અમુક ટોપિક્સ જોવા મળશે, એ વ્યાકરણના ટોપિક્સ જ કરવાના. અને આ એક્ઝામ ખાસ કરીને લેખિત નથી, આ એક્ઝામ MCQ જ હશે, આમાં તમારે લખવાની જરૂર નથી મુખ્ય પરીક્ષામાં બી. ઓકે, પછી જનરલ નોલેજ. જનરલ નોલેજ બી 100 માર્ક્સનું હશે અને 90 મિનિટ હશે. જનરલ નોલેજનો સિલેબસ શું છે એ પ્રિલિમિનરી એક્ઝામમાં બી સમાવેશ થાય છે, આપણે આગળ જોઈએ સિલેબસ ડિટેલમાં કે સિલેબસમાં શું શું પૂછાશે. પછી કાયદો અને કલમો. કાયદો અને કલમો 100 ગુણના છે અને 90 મિનિટનો ટાઈમ હશે. એનો જો શું સિલેબસ છે એ બધું આપણે જોઈએ. આપણે એક્ઝામ પેટર્ન તો જોઈ લીધી, હવે સિલેબસ. તો કે સિલેબસમાં પહેલું છે ભૂગોળ. ઓકે, ભૂગોળ માટે આપણે ગુજરાત અને ભારત બંનેનો ભૂગોળ કરવો પડશે, પણ ખાસ કરીને આપણે ગુજરાતના ભૂગોળ ઉપર ફોકસ કરીશું, કારણ કે સુપર ક્લાસ 3ની એક્ઝામ છે, પીએસઆઈની ભરતી છે. તો ભારતના ક્વેશ્ચન્સ એટલા હશે નહીં, વધારે ગુજરાતનું કરવું. ગુજરાતનો સંપૂર્ણ ભૂગોળ આપણે કરી દેવો પડે, બધા જિલ્લાઓ કયા કયા જિલ્લાને સરહદ કઈ કઈ અડે છે, ગુજરાતને સ્પર્શતા કેટલા રાજ્યો છે, બધું આપણે જોવું પડે. હવે ભારતનો ભૂગોળ છે તો ભારતના ભૂગોળમાં તમારે શું વાંચવું? તો ભારતના ભૂગોળમાં હિમાલયની શ્રેણીઓ છે, પછી અમુક મુખ્ય નદીઓ છે, ગંગા, ગોદાવરી, બ્રહ્મપુત્રા, એ બધી નદીઓ કરી દેવાના, અલગ અલગ નામ કરી દેવા, ક્યાં ક્યાં રાજ્યમાંથી જાય છે એ બધું કરી દેવું. પછી ગુજરાતના દરિયા કિનારા વિશે જોઈ લેવું, ત્યાં ત્યાં કઈ કઈ સજીવ સૃષ્ટિ જોવા મળે છે એ બી પૂછાય છે, એ બી જોઈ લેવું. તો ખાસ કરીને ગુજરાતના ભૂગોળ ઉપર ફોકસ કરવું, ભારતના ભૂગોળ ઉપર એટલું ફોકસ ના કરવું. વધીને 3-4 દિવસ આપવા ભારતના ભૂગોળને. હવે ઇતિહાસ. ઇતિહાસમાં પણ સેમ છે, ગુજરાત અને ભારતનો બંનેનો અલગ અલગ ઇતિહાસ છે. તો ગુજરાતના ઇતિહાસ માટે આપણે ઈશ્વર પાડવીની એક બુક આવે છે, ગુજરાતનો ઇતિહાસ, એ સારી બુક છે. એમાં લગભગ બધા ટોપિક કવર થઈ જાય છે, જે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ સમાવેશ કરે છે. તો આપણે ઈશ્વર પાડવીની બુક છે સજેસ્ટ કરશું ગુજરાતના ઇતિહાસ માટે. અને ભારતનો ઇતિહાસ, હવે ભારતનો ઇતિહાસ છે તો ભારતના ઇતિહાસમાં હું એમ કહીશ કે આપણે સંપૂર્ણ ભારતનો ઇતિહાસ વાંચવા જવાય નહીં, કારણ કે પીએસઆઈની એક્ઝામ માટે સંપૂર્ણ ભારતનો ઇતિહાસ એટલો મહત્ત્વનો નથી. પ્રાચીન છે, મધ્યકાલીન છે, એ ઇતિહાસ આપણે વાંચાય નહીં. તો આપણે એના માટે ભારતના ઇતિહાસ માટે હું તમને કહીશ કે માત્ર આધુનિક ભારતનો ઇતિહાસ છે એ વાંચો. આધુનિક ભારતના ઇતિહાસમાં ઘણા પ્રકાશન છે. એક સ્પેક્ટ્રમની બુક આવે છે જે હિન્દીમાં અવેલેબલ છે અને ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં નથી. જો તમને હિન્દી કમ્ફર્ટેબલ હોય અથવા ઇંગ્લિશ કમ્ફર્ટેબલ હોય તો સ્પેક્ટ્રમ સજેસ્ટ કરીશ. હવે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રમાંથી ઘણા ક્વેશ્ચન્સ પૂછાઈ જાય છે. તો સમાજશાસ્ત્ર માટે હું તમને કહીશ કે તમે ધોરણ 6-9ની SSની બુક વાંચવી. સમાજશાસ્ત્ર માટે બીજું 12થી પ્રકાશન લઈને કંઈ વાંચવાની જરૂર છે નહીં. ઓકે, હવે આવે છે કરંટ અફેર્સ.
ઘણા મિત્રોને ડેલી કરંટ અફેર્સ વાંચવાની ટેવ હશે, ઘણાને નહીં હોય, પણ હું કહીશ કે કરંટ અફેર એટલું જરૂરી છે કારણ કે કરંટ અફેરથી આપણને જીકે બી મળશે અને સાથોસાથ કરંટ અફેર બી થશે, કારણ કે જીકે તો આવે જ છે ન્યૂઝપેપરમાં. હવે તો કરંટ અફેર્સ માટે શું વાંચવું? ન્યૂઝપેપર એક દિવ્ય ભાસ્કર હું સજેસ્ટ કરીશ, અને જો ઇંગ્લિશમાં વાંચી શકતા હોય તો ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર સારું આવે છે. અને મેગેઝિન્સ રિવિઝન માટે યુઝ કરવી, મેગેઝિન્સમાં એક લિબર્ટી અને વર્લ્ડ ઇન બોક્સની બંનેની મેગેઝિન સારી આવે છે જે આપણે યુઝ કરી શકીએ. પછી મનોવિજ્ઞાન બાબતો, લાસ્ટ યરનું તમે પેપર જોશો તો મનોવિજ્ઞાનના ઘણા ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા, તો મનોવિજ્ઞાન માટે આપણે એક વર્લ્ડ ઇન બોક્સની બુક આવે છે એમાંથી મનોવિજ્ઞાન કરી શકીએ, અને ખૂબ સરસ રીતે આપેલું છે તો એમાંથી મનોવિજ્ઞાન કરી શકીએ. હવે કોમ્પ્યુટર બિન સચિવાલયમાં જેણે જેણે એક્ઝામ આપી છે એને ખબર જ છે કોમ્પ્યુટરમાં શું વાંચવું જોઈએ. ઓકે, વર્લ્ડ ઇન બોક્સની પ્રકાશનની ઘણા અક્ષર પ્રકાશન બધાની બુક આવે છે કોમ્પ્યુટરની, તો આપણે ગમે તે પ્રિફર કરી શકીએ. એટલું જરૂરી નથી કે આપણે કોમ્પ્યુટર બહુ ગળે સુધી કરીએ, વાંચી લેવું એમ, બે દિવસ આપી દેવા કોમ્પ્યુટરને, થઈ જશે, એટલું ટફ નહીં કોમ્પ્યુટર. હવે સામાન્ય વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન માટે સેમ જે સમાજશાસ્ત્રમાં કર્યું એમ સામાન્ય વિજ્ઞાનમાં, સામાન્ય વિજ્ઞાનમાં ધોરણ 6-9 સુધીની સમાજશાસ્ત્રની બુક કરી દેવી, એટલે સામાજિક વિજ્ઞાન, એટલે તમારે બધું એમાં કમ્પ્લીટ આવી જશે. અને એમાં બીજા બી ટોપિક હોય છે જેવા કે બાયોલોજી છે, કેમિસ્ટ્રી છે, અમુક ફિઝિક્સના બી ટોપિક હોય છે, તો બાયોલોજી માટે એ જ તે ધોરણ 6-9 બાયોલોજીની એટલે વિજ્ઞાનની બુક વાંચવી, અને એમાં બી કેમેસ્ટ્રી બી હશે. કેમેસ્ટ્રીના કોન્સેપ્ટ તમારે કરવા જવા નહીં, ધારો કે ઉપર છલું છે કે તાપમાનનું છે કે ફેરનહીટ સેલ્સિયસમાં પરિવર્તન કરવાનું એ બધું કરી નાખવું, બીજું કાંઈ ડિટેલમાં કેમેસ્ટ્રીમાં કરવું નહીં, કારણ કે આપણે કેમિસ્ટ નથી બનવાનું, ખાલી પીએસઆઈ બનવાનું છે. હવે બંધારણ, બંધારણ માટે બંધારણ ખૂબ જ આઈએમપી ટોપિક છે, કારણ કે પ્રિલિમિનરી એક્ઝામમાં પૂછાશે, પછી મુખ્ય પરીક્ષામાં જનરલ નોલેજનું પેપર હશે ત્યાં પૂછાશે, અને કાયદો અને કલમો છે ત્યાં પણ પૂછાશે, એટલે ત્રણ જગ્યાએ બંધારણ પૂછાશે આપણને. બંધારણમાં આપણે શું વાંચશું? તો કે યુવા ઉપનિષદની બુક આવે છે બંધારણની, એ ખૂબ સારી અને ડિટેલ આપેલી છે, તમે જો એ બુક રિફેર કરો તો તમારે બીજું કંઈ વાંચવાની જરૂર રહેતી નથી, બંધારણ મેન્ડેટરી છે, એને ભૂલથી પણ સ્કીપ કરવું નહીં. હવે સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો બધાને ખબર જ છે ખૂબ લેન્ધી અને ટફ છે, આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો એટલો ડિટેલમાં કરવા જવાય નહીં, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ થોડો ડિટેલમાં વધારે કરી દેવો, અને એના માટે યુવા ઉપનિષદની એક સારી એવી બુક આવે છે સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતનો, એ કરવો. હવે મેથ્સ અને રિઝનિંગ, ઓકે, મેથ્સ અને રિઝનિંગ છે એવું એમ નહીં કહીશ કે તમે બે દિવસ લો અને મેથ્સ કરી નાખો એમ નહીં, પણ જ્યારે બી આપણે વાંચતા હોઈએ, ધારો કે 3-4 કલાક સતત વાંચ્યું છે તો હવે કંટાળ્યા છીએ, તો 15-20 મિનિટ મેથ્સ લઈને બેસી જાઓ, એ રીતના તમે રોજ કરશો તો બી તમારા ટોપિક ક્લિયર થઈ જશે અને બહુ સારી રીતે થશે, કારણ કે એક દિવસમાં ગોખી ગોખીને મેથ્સ ના થાય, એને આપણે સમજીને સારી રીતે કરાય, એટલે રોજ રોજ કરીએ થોડું થોડું તો આરામથી થઈ જશે, અને એકવાર કરશું તો બીજી વાર એ કંઈ એક્ઝામમાં કરવાની જરૂર રહેશે નહીં. હવે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ છે એ બહુ જ ખૂબ જ માર્ક ગેનિંગ ટોપિક છે, આમાં તમે ધારો એટલા માર્ક લાવી શકો, અને ગુજરાતી વ્યાકરણમાંથી ક્વેશ્ચન બી ખરા પૂછાય છે, છંદ છે, સમાસ છે, અલંકાર છે, જોડણીઓ છે, એ બધું આપણે ગુજરાતી વ્યાકરણ કરવું પડે, અને એની માટે ઘણી બુક્સ આવે છે, એના માટે તમે કોઈ બી પ્રકાશન લઈ શકો છો, સારું જ આવશે. અને ગુજરાતી સાહિત્ય, હવે ગુજરાતી સાહિત્ય માટે શું વાંચવું? તો કે ગુજરાતી સાહિત્ય માટે યુવા ઉપનિષદની બુક આવે છે એ ગુજરાતી સાહિત્ય માટે ખૂબ સરસ છે, એકદમ ડિટેલ અને સરસ રીતે બધું આપેલું છે જેથી તમે પ્રિફેર કરી શકો છો. ઓકે, આ થઈ ગયું બધી જે પ્રિલિમિનરી એક્ઝામ આવશે, ઓકે, પછી જનરલ નોલેજની એક્ઝામ આવશે, હવે વધ્યું શું? કાયદો અને કલમો, જે પ્રિલિમિનરીમાં બી આવશે અને પેપર નંબર 4 બી આવશે, ઓકે, અને જનરલ નોલેજમાં બી આવશે. તો કાયદો અને કલમો શું છે? તો કે કાયદો અને કલમોમાં સૌથી પહેલું છે બંધારણ. ઓકે, બંધારણ માટે મેં તમને બુકની વાત કરી કે યુવા ઉપનિષદની જે બુક છે એ યુઝ કરવી, એ બહુ સરસ બુક છે, એ જ તમે પ્રિફેર કરશો અને એકવાર કરશો એટલે તમારે કેટલી જગ્યાએ બી કંઈક કામ આવશે. તો બંધારણ થઈ ગયું. હવે ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઓકે, ક્રિમિનલ પ્રોસિજર કોડ માટે અને ઇન્ડિયન પિનલ કોડ અને એવિડન્સ એક્ટ, ઓકે, આ 4 વસ્તુ છે એ મોસ્ટ આઈએમપી છે. પેપર જોશો તમે લાસ્ટ યરના તો 70% ભાગ આ 4 વસ્તુથી કવર થયેલો હશે, બાકીની વસ્તુઓ 5 છે, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ગુજરાત
પોલીસ એક્ટ, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ, એટ્રોસિટી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ, એ ખૂબ જ ગૌણ બાબત છે. એટલે એટલા ક્વેશ્ચન એમાંથી હોતા નથી, લગભગ 30% જેટલા હોય છે. આમાંથી 70% ક્વેશ્ચન્સ આપણને જોવા મળે છે. તો આ ચાર વસ્તુ આપણે ક્લિયર કટ કરવી પડે, ઓકે. અને આ લેન્ધી બી છે, સીઆરપીસી ને બધું વાંચવા જશું આઈપીસી ને તો આપણે બહુ કંટાળી જશું, એમ યાદ ના રહે. તો સીઆરપીસી આઈપીસી કઈ રીતના કરવી? તો કે સીઆરપીસી આઈપીસી માટે શું કરવું? તો કે રોજનો એક કલાક આપો, રોજનો એક કલાક આપો. એમ નહીં કે અઠવાડિયે બેસીને સીઆરપીસી આઈપીસી બધું કમ્પ્લીટ કરીશ, એમ નહીં થાય. રોજનો એક કલાક આપો. અને ધારો કે મેં આજે કંઈ વાંચ્યું છે, આજે મેં 3 પેજ વાંચ્યા છે સીઆરપીસીના, તો એ પેજ હું વાંચી લઈશ અને તરત ને તરત રિવિઝન કરીશ, ક્વિક રિવિઝન. પછી બીજા દિવસે સવારે પાછું સીઆરપીસી લઈશ જે મેં કરી હતી કાલે, એ હું ફરી વાર એકવાર રિવિઝન કરીશ અને એ જ દિવસે પાછું આપણે આગળ વધશું. એ રીતના એક વીક કરવાનું, સન્ડે અથવા તમે જે બી વાર પસંદ કરો એ દિવસે પાછું રિવિઝન કરવાનું, તો સીઆરપીસી યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં. આઈપીસીનું એવું જ છે, એવિડન્સ એક્ટનું બી એવું જ છે, ઓકે. બાકીના જે એક્ટ છે, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ, એટ્રોસિટી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ, એ બધા ગૌણ છે, એટલા એટલા મોટા નથી અને એટલું પૂછાતું બી નથી. તો બી આપણે વાંચી લેવાની આપણી ફરજ બને, તો આપણે એ બી કરવું પડે, ઓકે. આ તો કમ્પ્લીટ સિલેબસ. અને પીએસઆઈની જે ભરતી છે એ 241 સીધી ભરતી છે, તો આ ચાન્સ મુકાય નહીં. અને કોન્સ્ટેબલની બી એક્ઝામ આવવાની છે, એમાં કાયદો કલમ અને એ બધું તો આપણે આવવાનું જ છે, આ બધો સિલેબસ આવવાનો જ છે, પણ પેપર નાનો હશે એટલું ફેર પડશે. તો હજી તો નોટિફિકેશન આવી નથી, પણ કોમ્પિટિશન અત્યારે બહુ જ છે, ઓકે. તો નોટિફિકેશન આવી નથી, છતાં પણ આપણે પ્રિપરેશન શરૂ કરી દેવી પડે. તો હાલથી જ આપણે પ્રિપરેશન શરૂ કરી દઈએ તો આ વખતે આપણે પીએસઆઈ બનતા અથવા સિંઘમ બનતા કોઈ રોકી શકે નહીં. થેન્ક યુ. આમાં કંઈ બી કન્ફ્યુઝન અથવા તો કંઈ બી માહિતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રોનો બી શેર કરી શકો છો.